नमस्कार दर्शक मित्रों, तो अत्यारे आपणे भुजना अहींया रेहा वाड़ी विस्तारनी अंदर आपणे आवेला छीए। तो त्यां आगळ जे खेडूते आपणी नेटसर कंपनीनी प्रोडक्ट जे वापरेली छे, तो एमने आजे पूछीए आपणे के जे प्रोडक्ट वापर्या पछी तेमने केवुं लाग्युं। तो पहेला एमने परिचय लई लईए। तो नमस्कार। नमस्ते सर। तो जरा आपनुं नाम बताई दो दर्शक मित्रों। मारुं नाम छे दिनेश दामजी चौहान, गाम मोटा रेहा, तालुको भुज, कच्छ। अच्छा, तो अहींया तेमनी आ वाड़ी छे अने वाड़ी पर अमे अत्यारे विजिट करवा माटे आवेला छीए। तो દિનેશભાઈ જરા બતાવો કે તમે આપણી પ્રોડક્ટ વાપરી તો એના પછી તમને કેવું લાગ્યું? ના, મને બહુ સંતોષ થયો અને સારું એવું લાગ્યું અને બધું વ્યવસ્થિત છે। આ તો વરસાદને કારણે આગળનો જે સ્ટેપ હતો એ આપણો નહીં બધેનો પણ ખરે નીચે ખરી ગયો છે અને અત્યારે કપાસમાં એકદમ સારો ફાલ છે, સારો ફૂલ છે અને બધું વ્યવસ્થિત છે। બરાબર, ઓકે। અને બીજું કે તમે જે આગળ જે ખેતી મતલબ બીજી દવાઓથી કરતા હતા અને આપણી પ્રોડક્ટ વાપર્યા પછી, તો બંનેમાં તમને કેટલો તફાવત લાગે છે? આનામાં તો ઘણો બધો ડિફરન્સ લાગ્યો। એક કે આપણે પહેલાં અમે છાંટતા હતા દવાઈ, એ બધી ઇંગ્લિશ દવા છાંટતા હતા, એનામાં ખર્ચ પણ 60% જેવું થતું, અત્યારે આ જે ખર્ચ થયું એ મારા માટે 40% જેવું લાગે છે મને। મતલબ ખર્ચમાં પણ એમને ઘટાડો થયો છે। તો અહીંયા હું તમને બતાવવા માંગીશ દર્શક મિત્રો, તો અહીંયા તેમને આપણી જે આ પ્રોડક્ટ હું તમને બતાવીશ, આ આપણી સ્ટીમ રીચ છે અને આ બાયો 95 છે। તો તમે આ પ્રોડક્ટના કેટલા સ્પ્રે મારેલા છે? આ પ્રોડક્ટમાં જ્યારે નાનો હતો ત્યારે કમસેકમ એક મહિનાનો હતો ત્યારે એક ડોઝ માર્યો હતો, પછી બીજો માર્યો અને 3 ડોઝ માર્યા। અચ્છા, તો અહીંયા અત્યાર સુધીના મતલબ આ કેટલા દિવસનો કપાસ થયો છે? અત્યારે આ કપાસ ઓછામાં ઓછો આપણે સમજી લો ને 7-6 નવ આવેલો, 7-6 નવ આવેલો છે, મતલબ તો 9, હા, તો મતલબ કે 3-1 મહિનાનો કપાસ છે ને એની અંદર એમને 3 ડોઝ આના મારેલા છે। હા, તો આ ડોઝ માર્યા પછી તમને કેવું લાગ્યું કપાસ? હા, બહુ રિઝલ્ટ સારું છે, નથી કોઈ જાતનો જીવા કાતો। 25-25-30-30 દિવસ સુધી આપણે દવા છાંટવી નથી પડતી અને આજે મેં 30 દિવસ થયા દવા નથી છાંટી। બરાબર, તો આ આપણી સ્ટીમ રીચ છે જે ટોટલી મતલબ કે પ્રોડક્ટ એની જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે, ફૂટ સારી, ગ્રોથ સારો, જે આપ અહીંયા આપ જોઈ રહ્યા છો। તો ત્યારબાદ અહીંયા આપણી બીજી પ્રોડક્ટ છે, આપણું NPK છે। અહીંયા આ હું તમને બતાવવા માંગીશ, આપણું આ NPK છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, આ લિક્વિડ બેક્ટેરિયા છે। તો આ તમે એકડે કેટલું આપેલું છે? અમે આ એકડે 1.5 લિટર આપેલું છે, આ એકડે એક જ ડોઝ આપેલો છે। અચ્છા, એક જ ડોઝ આપણો આ NPK ને અમને આપેલો છે। આપણું આ જૈવિક ખાતર છે, પાયાના ખાતરના રૂપમાં આપીએ છીએ અને આ આપ્યા પછી જે રાસાયણિક ખાતરનો ખર્ચો પણ 50% જેટલો એમનો ઘટી જાય છે। તો આ વખતે તમે રાસાયણિક ખાતર કેટલું આપ્યું? આફેરે રાસાયણિક ખાતર સમજી લો ને મેં એકરે 3 ફેરા થોડું આપ્યું, તો ઓછામાં ઓછું એકરે 35 કિલો જેવું આપ્યું હશે। બરાબર, તો મતલબ કે એમને આ વખતે એમાં પણ ઘટાડો થયો છે। ત્યારબાદ અહીંયા આપણી આ સેટ છે, તો આ સેટ તમે એકડે કેટલે આપેલી? સેટ મેં એક જ ફેરા લાવ્યો, જે તે સમયે 1.5 મહિનો થઈ ગયો હતો કપાસનો, ત્યારે મેં 1 ફેરા સેટ આવેલો છે। ઓકે, તો અહીંયા અમને આ સેટ આપણું જૈવિક ખાતર છે, ત્યારબાદ આપણી આ રેપઅપ છે, ફૂગનાશક છે, તો આના તમે કેટલા ડોઝ મારે? આના 2 ડોઝ મારેલા છે, સ્ટીમરીજ સાથે એમને આનો સ્પ્રે મારેલો છે। તો આ બધી પ્રોડક્ટ વાપર્યા પછી તેઓ કહી રહ્યા છે કે મને ઘણો બધો ફાયદો જોવા મળી રહ્યો છે। તો બીજા ખેડૂતો કપાસની ખેતી કરતા હોય તો એમના માટે તમારું શું કહેવું છે? એટલે એ લોકોને પણ હું ભરામણ કરું છું કે ભાઈ તમે આ વાપરો, આ દવા વાપરો, આનો આટલો આપણો ખર્ચ થાય અને આપણી જમીન છે એ વ્યવસ્થિત સુધરી જાય અને રાસાયણિક ખાતરનો આપણો ઓછો કરતા જાઓ અને આપણી બચત પણ વધારે થાય। જી જી જી, તો એમનું મતલબ કે કહેવાનું થાય છે કે જે આપણે કેમિકલ બીજ ખેતી કરી રહ્યા છીએ તો અહીંયા ઓર્ગેનિકમાં આવવાથી પણ 100% ફાયદો જણાય છે। તો જરા આપણે એક મોબાઈલ નંબર દર્શકોને બતાવી દો કે એમને કોન્ટેક કરવો હોય તમારો તો એ કરી શકે, 6351-33-20-49 આ એમનો, હા, અને બીજો એક નંબર છે એરટેલનો 99-7-49-41-41। અચ્છા, તો આ દર્શક મિત્રો એમનો મોબાઈલ નંબર છે અને હું મારો નંબર પણ તમને આપું છું, 83-20-90-28-06। આપ આ મોબાઈલ નંબર ઉપર અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો। તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે ખુશ છો? બહુ, એકદમ ખુશ થઈએ। અચ્છા, તો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ તમારો। અહીંયા તમે થોડો વિડીયો કરીને કપાસ બતાવજો દર્શક મિત્રોને। અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે કપાસની જે ફૂટ અહીંયા, હા દિનેશભાઈ બતાવો જરા, આ જો આ કપાસની ફૂટ છે એ બહુ સારી છે, આમાં અત્યારે વરસાદને કારણે પણ ગીંડવા એક એક ઝાડમાં 20-20-25-25 અત્યારે પણ દેખાય છે એમ। અચ્છા, અને કપાસ પણ એકદમ તંદુરસ્ત, એકદમ તંદુરસ્ત છે, એનામાં ફાલ પણ સારો છે, ફૂલ પણ સારા છે અને ઝાડી પણ એકદમ મતલબ કે ટોટલી ટોટલ। દિનેશભાઈ કેટલા એકરમાં કપાસ છે તમારો? કપાસ અત્યારે મારો 4.25 એકર જેવો છે। અચ્છા, તો ટોટલી જે કપાસ છે એ બધો કમ્પ્લીટલી મતલબ આ ટાઈપનો જ છે, આપ જોઈ રહ્યા છો અહીંયા કે એમનો આ ટોટલી કપાસ છે આપ।
તો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ તમારો, થેન્ક યુ.